नमस्ते विद्यार्थिनी बहनों, आज आप समझू धोरण 9 कम्प्यूटर चैप्टर 2 जेनु नाम है कम्प्यूटर इतिहास अने तेना क्रमिक विकास। बराबर है, हवे कम्प्यूटर से पहलाना जमानामां हतो नहीं, धीमे धीमे एनो विकास थयो। अने अत्यारे आपणे पहलाना जमानामां कम्प्यूटर केवा हता तो के एक रूम जेवड़ा कम्प्यूटर हता, बराबर। अने आजे जेवा कम्प्यूटर काम आपे छे एवुं काम आपता पण नहीं, पहला रूम जेटला हता, पछी आपणा स्कूलमां क्लासमां आवेला बोर्ड जेटला थई गया, पछी धीमे धीमे आपणे टेबल ऊपर समाय एवड़ा मोटा आव्या, एना पछी शुं थयुं तो के लैपटॉप आव्युं। हवे लैपटॉप पछी आव्युं पाम टॉप, पाम एटले हथेळी, बराबर छे, हथेळीमां समाय जाय एवड़ा कम्प्यूटर आव्या। एना पछी आव्या टेब्लेट, टेब्लेट एटले शुं थाय तो के मोटी स्क्रीनवाळा मोबाइल कही शकाय आपणे, बराबर छे। एना पछी आपणे हवे आव्या मोबाइल। हवे पछीना युगमां टेक्नोलॉजी केटली प्रगति करे छे ए आपणे विचारी पण ना शकाय, बराबर छे। એટલે ધીમે ધીમે ટેકનોલોજી છેલ્લા દાયકામાં અથવા છેલ્લા 100 વર્ષમાં ટેકનોલોજીએ ઘણો વિકાસ કરેલો છે। તો આપણે એનો ઇતિહાસ ભણીએ કે ક્યાંથી કમ્પ્યુટર બનવાનું ચાલુ થયું અથવા તો પાયો નખાણો, બરાબર છે। હવે જો અબાક્સ એ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર અથવા તો સાધન છે। એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર 10 મણકાઓ અબાક્સનો ઉપયોગ સાદી ગણતરી કરવા માટે થયો છે। હવે એક તમને બધાને ખબર છે કે કંઈક પાટી જેવું હોય એમાં લીટા લીટા હોય, બરાબર છે ને, એમાં મણકાઓ ગોઠવેલા હોય, આપણી પાટી હોય ને નાના ભાઈ બહેનની, બરાબર, એમાં નીચેની સાઈડ સ્લેટ હોય અને ઉપરની સાઈડ આવી રીતે મણકાઓ ગોઠવેલા હોય, એનો ઉપયોગ શેના માટે થતો તો કે ગણતરી કરવા માટે થતો, બરાબર છે। પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટર, સૌથી પહેલાં તો કેલ્ક્યુલેટર, પહેલાં કમ્પ્યુટરનો ઉપયોગ શું હતો તો કે ગણતરી કરવા માટે, બરાબર। તો સૌથી પહેલું કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇઝ પાસ્કલે કરી હતી, બરાબર છે, જે બહુ મર્યાદિત કામ કરતું હતું। એના પછી શું થયું તો કે 1690માં લેબનીઝે એવું યંત્ર બનાવ્યું કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળની ગણતરી કરતું। એટલે પહેલું જે કેલ્ક્યુલેટર હતું એ આપણને સરખી રીતે પૂરેપૂરી ગણતરી કે સરવાળા, બાદબાકી એની મર્યાદા હતી અમુક, બરાબર છે, આપી શકતું નહીં। પણ આ જે લેબનીઝે બનાવ્યું એ બધી વસ્તુ કરતું, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, જો કે સૂચનાઓને યંત્રમાં વણી લીધા, હાર્ડકોડ એટલે વણી લીધી હતી, અને આ સૂચનાઓ એક વખત લખ્યા પછી તેમાં ફેરફાર થઈ શકે નહીં। હવે મારાથી ભૂલથી જો આપણે ઘણીવાર કેલ્ક્યુલેટરમાં શું કરીએ કે મારે 242 લખવા હોય અને મારાથી ભૂલથી 240 લખાઈ ગયા હોય તો આપણે છેલ્લો આંકડો કટ કરી શકાય, પણ આમાં શું કહી છે તો કે સૂચના એકવાર દીધી એટલે દીધી, બરાબર, એમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં। એટલે એ બધી મર્યાદાઓ હતી જે સ્ટાર્ટિંગમાં, પછી 1822માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન નામનું એક મોડેલની ડિઝાઇન બનાવી, આ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતું। એટલે આપણે એક વખત ઓર્ડર દઈ દઈએ, બરાબર છે, પછી આપણે કાંઈ વચ્ચે કરવાનું નહીં। 1833માં બેબેજે એનાલિટિક એન્જિન ની રચના કરી, ચાર્લ્સ બેબેજે જ, આજના અદ્યતન કમ્પ્યુટરની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિન ટેકનોલોજીએ જ પૂરું પાડ્યું, બરાબર છે। એમાં શું હતું તો કે એરિથમેટિક યુનિટ હતું, તમે જે પહેલાં ચેપ્ટરમાં ભણ્યા એ, અને એમાં પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની તેમાં રચના પણ હતી। એટલે અત્યારે આપણે મોબાઈલમાં જોતા હોય તો કેટલાનું મેમરી કાર્ડ છે, 64 GBનું છે, 32 GBનું છે, 128 GBનું છે, બરાબર, એ શું છે, આપણે મેમરી કાર્ડ છે એટલે એમાં મેમરી સંગ્રહ થઈ શકે, એવી રીતે સૌ પ્રથમ ચાર્લ્સ બેબેજે આ જે એનાલિટિક એન્જિનની ટેકનોલોજી બનાવી એમાં એ લોકોએ શું કર્યું તો કે સંગ્રહ કરવા કાંઈ પણ યુનિટ અથવા પરિણામ સૂચનાઓ સંગ્રહ કરવાની રચના પણ કરી, બરાબર છે। આવા પ્રદાનને કારણે, કેમ કે સૌથી પ્રથમ પાયો કમ્પ્યુટરનો પાયો કોને નાખ્યો તો કે ચાર્લ્સ બેબેજે, એના લીધે અદ્યતન યુગના, અદ્યતન કમ્પ્યુટરના એને શું કહેવાય છે, પિતા કહેવામાં આવે છે, બરાબર છે। હવે 1940ના સમયગાળામાં જોન વાન ન્યુમાએ સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી, સૌપ્રથમ પ્રોગ્રામ સંગૃહિત
કમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિના સ્ત્રોત હતા. એટલે એ લોકો એમને શું કર્યું જોન વાન ન્યુમાએ, તો કે ભાષાના સંકેતમાં. હવે આપણે બધા જો તમે વિચાર કરો કે આપણા ભારતમાં જ કેટલી બધી ભાષાઓ છે, બરાબર? ગુજરાતમાં ગુજરાતી હોય, પછી દિલ્હીમાં હિન્દી બોલી શકાય, સાઉથમાં જાય કર્ણાટકમાં તો ત્યાં કન્નડ હોય, તમિલનાડુમાં જાય તો ત્યાં તેલુગુ હોય. હવે આપણે કઈ ભાષા કમ્પ્યુટરને આપીએ કે એ કેટલી ભાષા સમજે? તો એની ટેકનોલોજી પહેલાં આપણે અંદર ડેવલપ કરવી પડે કે ભાઈ એ મારી ભાષા ગુજરાતી સમજે, એ મારી ભાષા તેલુગુ સમજે, બરાબર છે? તો આજે જોન વાન ન્યુમા છે એને શું કર્યું, તો કે કમ્પ્યુટરને અલગ ભાષા આપી દીધી. કોઈ પણ ભાષા તમે એની અંદર આપણે એ સેવ કરીએ અથવા ઇનપુટ કરીએ, બરાબર છે? કોઈ પણ ભાષા, સપોઝ હું ઇંગ્લિશ કરીશ તો એ પહેલાં શું કરશે, તો કે ઇંગ્લિશનું પોતાની ભાષામાં કન્વર્ટ કરશે. એ હમણાં આગળ આવશે, બરાબર છે? પછી એ પોતાની ભાષામાં કન્વર્ટ કરી અને સમજી લેશે કે આ ક્વેશ્ચન શું છે, પછી એ ક્વેશ્ચનનો આન્સર પોતાની ભાષામાં જ લઈ આવશે, બરાબર? કમ્પ્યુટરની પોતાની ભાષા હોય, એ ભાષાનું પછી ટ્રાન્સલેટ કરીને આપણને પાછો જવાબ કેમાં આપશે, તો કે ઇંગ્લિશમાં જ આપશે. એટલે આ જે આખી પ્રોસેસ છે એ પછી સેકન્ડોમાં જ થઈ જાય કે એ આપણી ભાષા સમજી જાય, પોતાની ભાષામાં કન્વર્ટ કરી નાખે, જવાબ લઈ આવે ને પછી આપણને ઇંગ્લિશમાં જવાબ આપી દે. એવું નથી કે ખાલી ઇંગ્લિશની વાત છે, તમે ગુજરાતીમાં ક્વેશ્ચન પૂછો તો તમને એ ગુજરાતીમાં એ આન્સર આપે, બરાબર છે? એની સ્ટાર્ટિંગ, એનો પાયો કોને નાખ્યો એવું કરવાનો, તો કે જોન વાન ન્યુમાએ નાખ્યો, બરાબર છે? હવે 1946માં જે પ્રેસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુએ, બરાબર છે, યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયા, આ યાદ રાખજો, પેનિસિલ્વાનિયામાં વિશાળ કદના એનિયાક નામના મશીનની રચના કરી. હવે આનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર કેલ્ક્યુલેટર. હવે આ જે આવડું મોટું નામ છે ને ફૂલ ફોર્મ, એ તમારે યાદ રાખવાનું છે, એમસીક્યુમાં પૂછાય, બરાબર છે? એનિયાક, ENIAC, ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. એવું સૌ પ્રથમ મશીન હતું જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ એટલે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ હતો. આ મશીન રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી અને તેને ઠંડુ રાખવા માટે પુષ્કળ એનર્જીની જરૂર પડતી, બરાબર છે? આ ઉપરાંત ઇનપુટ અને આઉટપુટ માટે પંચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો ને આ કમ્પ્યુટરમાં અથવા આ મશીનમાં મેમરી પણ હતી નહીં, બરાબર છે? હવે આ જે મશીન છે ને એનું પાછળ તમને આકૃતિ બતાવેલી જ છે. જો આ મશીન એનિયાક મશીન છે, કેવડું મોટું મશીન છે જુઓ, જોઈએ, બરાબર? રૂમ જેટલું મોટું છે, કેટલા વાયરો છે. હવે આજનું આપણે લેપટોપ જોઈએ, કમ્પ્યુટર જોઈએ તો એમાં તો શું ચાર્જિંગ મશીન સિવાય બીજું કંઈ નથી. પણ સૌપ્રથમ જ્યારે આ લોકોએ શરૂઆત કરી ત્યારે આમાં જો કેટલા મશીન્સ છે, અને આ બાજુમાં બતાવેલું છે એ શું છે, વેક્યુમ ટ્યુબ છે, આનો ઉપયોગ આમાં થતો, બરાબર છે? અને આ મોટું બધું મશીન છે એ ઠંડુ રાખવા માટે, તમે લોકો વિચારજો કે બલ્બ હોય ને, બલ્બ એ ચાલુ હોય ને તો જોજો ગરમ થઈ જાય, ઓલા પીળા, હવે તો પીળા બલ્બ નથી આવતા પણ યલો કલરના બલ્બ આવતા ને પહેલાં, એ તમે અડો ને તો ગરમ થઈ જાય, બરાબર છે? એવી જ રીતે આ મશીન છે ને વધારે ચાલે ને તો ગરમ થઈ જાય. ઘણીવાર લેપટોપ હોય, મોબાઈલમાં એવું થઈ શકે, બરાબર છે? વધારે વાર ઉપયોગ કર્યો હોય તો મોબાઈલ કેવો થઈ જાય, ગરમ થઈ જાય. પણ આને ઠંડુ રાખવા માટે બહુ એનર્જીની જરૂર પડતી, બરાબર? એના પછી હાર્ડવેર આધારિત કમ્પ્યુટરની પેઢીઓ. હવે છે ને કમ્પ્યુટરમાં બે પ્રકાર હોય, હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે શું, તમે જેને અડી શકો, બરાબર છે? માઉસ છે, પછી બીજું શું આવે, તો કે કીબોર્ડ છે, ડેસ્કબોર્ડ છે, બરાબર? એ બધું શું આવે, હાર્ડવેર છે, CPU છે. હવે અંદરની મેમરી છે જે ઇન્ટરનલ સ્ટોરેજ, બરાબર છે, એ તમે કંઈ અડી ન શકો. અંદરની મેમરી છે, તમે એમાં ફોટો, આપણે કોઈ પણ કમ્પ્યુટરમાં છે ફોટો અંદર સેવ કરેલો હોય, બરાબર છે? તો એ ફોટાને તમે અડી ન શકો. તમે શેને અડી શકો, તો કે ડેસ્કટોપને અડી શકો, બરાબર છે? કીબોર્ડને અડી શકો. તો જે તમે ઇનબિલ્ડ છે, જે અંદર પ્રોગ્રામ્સ છે, બરાબર છે, અંદર થીમ છે કમ્પ્યુટરની અંદર, સોરી મોબાઈલની અંદર આપણે થીમ હોય જુદી જુદી, બરાબર, વોલપેપર ચેન્જ કરીએ, તમે કેને અડી શકો, તો કે મોબાઈલની સ્ક્રીનને અડી શકો, પણ અંદરનું જે વોલપેપર છે એને તમે ના અડી શકો. તો એ બધી શું છે, મેમરી છે, તો ઇનબિલ્ટ છે બધું, એટલે એ ઇનપુટ છે. અત્યારે આપણે ઇન્ટરનલ સ્ટોરેજની વાત નથી કરવાની, હાર્ડવેરની વાત કરવાની છે, બરાબર છે? એટલે હવે આપણે સૌથી પહેલાં શું જોશું, તો કે હાર્ડવેરની ટેકનોલોજી જોશું. તો પહેલી
પેઢી એટલે આપણે ખબર છે, આપણા દાદા હોય પછી દાદા પછી કોણ આવે, પપ્પા આવે, પપ્પા પછી છોકરાઓ આવે, એટલે ત્રણ પેઢી થઈ. એવી રીતે કમ્પ્યુટરની એ પેઢીઓ છે કે સૌપ્રથમ કમ્પ્યુટર કેવી રીતે ચાલુ થયું, કોને શોધ્યું, બરાબર છે, એ બધી વસ્તુ કોની છે, તો કે કમ્પ્યુટરની છે. તો પ્રથમ પેઢી કમ્પ્યુટરની, તો આપણે જોયું કે એનિયા તો હમણાં મશીન જોઈ લીધું જેમાં શેનો ઉપયોગ થાય છે, તો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થાય છે. તે પછી 1951માં તમે વિચાર કરો કે એનિયાક છે, બરાબર છે, એની શોધ થઈ 1946માં. તો આ બધું છે ને હમણાં છેલ્લા 100 વર્ષમાં જ પોસિબલ થયું છે. 1946 એટલે હમણાં થયું કે નહીં, 50-60 વર્ષ પહેલાં જ આ બધું શોધાણું. તો એ 60 વર્ષમાં કેટલી પ્રગતિ કરી લીધી એ વિચારવા જેવું છે, બરાબર. પહેલી પેઢી કમ્પ્યુટરની, તો સૌથી પહેલું પેઢી એનિયાક આપણે હમણાં જોઈ લીધું. તે પછી 1951માં મોચલી અને એક્ટ દ્વારા બનાવવામાં આવ્યું એક કમ્પ્યુટર, IBM યુનિવેક. હવે આ તમારે બધાના ફૂલ ફોર્મ યાદ રાખવા પડશે, યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર, બરાબર છે. હવે આ કમ્પ્યુટરનો ઉપયોગ તમે બિઝનેસમાં એટલે ધંધાકીય ડેટા પ્રોસેસિંગમાં, ધંધામાં શું હોય, તો કે ભાઈ કેટલી સામાન લીધો, કેટલો સામાન વપરાણો, કેટલો નફો થયો, બરાબર, એના માટે આ કમ્પ્યુટરનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો. પહેલી પેઢીના કમ્પ્યુટરમાં નિર્વાત એટલે વેક્યુમ ટ્યુબ, મેં તમને બતાવી હતી નિર્વાત નલિકાઓનો ઉપયોગ થયો હતો. આ નિર્વાત નલિકાઓને કારણે કમ્પ્યુટરનું કદ બહુ મોટું હતું અને બહુ જલ્દી ગરમ થઈ જતું, એના લીધે શું થતું, તો કે એમાં ઊર્જાનો બહુ ઉપયોગ થતો, બરાબર છે. તો હવે ઇનપુટ આઉટપુટ ધીમા હતા, તમે અંદર ઇનપુટ નાખો તો કેટલી વાર પછી પ્રોસેસ કરે, પછી તમને આઉટપુટ આપે, વેઇટ બહુ કરવી પડતી. અત્યારે તો શું, આપણે યુટ્યુબમાં કાંઈ પણ નાખ્યું તો સર્ચ કરીએ એટલે ફટાફટ આવી જવું જોઈએ, નહીંતર આપણે શું કરીએ, તો કે દબાવી જ રાખીએ ઓલું જે બટન હોય, બરાબર છે. તો એના પહેલાંના જમાનામાં આ બધી વસ્તુ બહુ ધીમી થતી હતી, તેમાં ગરમી જાળવવાની સમસ્યા હતી, બરાબર છે. તો નિર્વાત નલિકાઓની જિંદગી ઘણી ટૂંકી હતી અને વારંવાર બદલવાની જરૂર પડતી હતી એ બધી વસ્તુને. એટલે આ બધું પહેલી પેઢીમાં થયું. હવે બીજી પેઢીમાં શું આવ્યું, તો કે થોડું ચેન્જ આવ્યું, બરાબર, એડવાન્સ થયું થોડું. પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબના કારણે ઉદ્ભવતી સમસ્યાઓને નિવારણ માટે બીજી પેઢીમાં એ લોકોએ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો. પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કર્યો. ટ્રાન્ઝિસ્ટર એક નાના કદના અર્ધવાહકો છે, બરાબર છે, જે ગરમીની સમસ્યા, જેના કારણે શું થાય, તો કે ગરમીની સમસ્યા ઓછી થાય. જો આ જે તમને આકૃતિ બતાવેલી છે એ ટ્રાન્ઝિસ્ટર છે. હવે આ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે ને તમે રમકડાની કારમાં એ જોશો, આવી બધી વસ્તુ છે ને રમકડાની કારમાં, જે લાઇટવાળા રમકડાને હશે ને એમાં આ વસ્તુ તમને બતાવેલી હશે, બરાબર, એટલે ટ્રાન્ઝિસ્ટર એને કહેવાય. ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ ગઈ અને કમ્પ્યુટરનું કદ એ કેવું થઈ ગયું, નાનું થઈ ગયું. કેમકે જો આ વેક્યુમ ટ્યુબ જુઓ તમે, આવડી મોટી બલ્બ જેવડી હોય, બરાબર ને, ટ્રાન્ઝિસ્ટર એટલે શું, આવડાક, આટલાકમાં સમય છે. તો એના કારણે શું થાય, તો કે કમ્પ્યુટરનું કદ પણ નાનું થઈ ગયું. આ ઉપરાંત કમ્પ્યુટરની કામ કરવાની ઝડપે વધી ગઈ. કઈ પેઢીમાં, તો કે બીજી પેઢીમાં. બીજી પેઢીનો સમયગાળો શું છે, 1955 થી 1965. તેની સંગ્રહ કરવાની ક્ષમતા પણ સુધારો થયો, એટલે સેવ મેમરી પણ વધી ગઈ એમાં, બરાબર છે. હવે એની યાંત્રિક સમજ, ભાષામાં કામ કરવાને બદલે એલ્ગોલ અને ફોર્ટ્રેન જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં એ કામ કરવા માંડ્યું. એનું ઉદાહરણ છે IBM 1620, એ બીજી પેઢીના કમ્પ્યુટરનું ઉદાહરણ છે. બે પેઢી ભણ્યા, હવે ત્રીજી, ચોથી અને પાંચમી પેઢી આપણે આવતા વિડીયોમાં ભણશું. નમસ્તે.